નમસ્કાર, સ્વાગત છે આપનું. ફરી એકવાર અમે આપને હાલ એક વાત કરીશું. માની કુખ દ્વારા દીકરીને જે સુખ મળ્યું છે તેના વિશે એક વિશેષ રજૂઆત લઈને અમે આપની સામે આવી રહ્યા છીએ. પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશય દ્વારા ગુજરાતની મીનાક્ષી વાળંદે પુત્રીને જન્મ આપ્યો છે. 32 સપ્તાહની પ્રેગ્નન્સી સાથે પુણેની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આ સાથે પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશયથી માતૃત્વ મેળવનારી મીનાક્ષી ભારતની અને એશિયાની પ્રથમ મહિલા બની ગઈ છે. વાળંદ દંપતી જંબુસરનું રહેવાસી છે. જે ગર્ભાશયમાં મીનાક્ષી જન્મી હતી તે જ ગર્ભાશયમાંથી બાળકીએ જન્મ લીધો. તેઓનું 19 મે 2017 ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને એપ્રિલમાં ગર્ભ મુકાવવામાં આવ્યો હતો. જન્મ બાદ બાળકીને નિયોનેટલ આઈસીયુમાં ઓક્સિજન પર રાખવામાં આવી હતી. 16 તબીબોની ટીમે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. અત્યાર સુધી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનથી દુનિયામાં કુલ 11 બાળકોનો જન્મ થયો છે. તેમાંથી 9 સ્વીડનમાં અને 2 યુએસએમાં છે અને 12મા બાળકે ભારતમાં દશેરાના દિવસે જન્મ લીધો છે. મીનાક્ષી અને હિતેશ વાળંદના લગ્નને 9 વર્ષ થઈ ગયા હતા, પરંતુ બાળક નહોતું થતું. બાળકને 9મા મહિને ગુમાવવાનું દુઃખ પણ તેમણે સહન કર્યું છે. તે બાદ 5 સર્જરી કરવામાં આવી, તેમાં એક સર્જરીમાં ગર્ભાશયમાં કાણું પડતા તે હંમેશા માટે નકામું થઈ ગયું. બરોડાના તબીબોથી પણ તેનું સફળ ઓપરેશન ન થતા તેને પુણેની ગેલેક્સી કેર લેપ્રોસ્કોપિક હોસ્પિટલમાં પ્રયત્ન કરવાનું કહ્યું. ત્યાં ઇટાલીના વિખ્યાત તબીબ પણ તેના ગર્ભાશયની કોથળીને જેમ છે તેમ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ત્યાંના જ ડોક્ટર શૈલેષ પુટંબકરે ભારતમાં ક્યારેય ન થયું હોય તેવું ઓપરેશન એટલે કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટનું સૂચન કર્યું. ગર્ભાશયની દાતા મીનાક્ષીની માતા બની હતી. ટ્રાન્સપ્લાન્ટ પહેલા પરિવારે વિચારવા માટે 2 મહિનાનો સમય લીધો હતો. એનું યુટ્રસ સારું નથી અને એ કાઢીને એની મધરનું યુટ્રસ જે હેલ્ધી કન્ડિશનમાં હતું એ એનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ધીસ ટુક પ્લેસ, આ થયું લાસ્ટ મે 2018-19. એના પછી 6-9 મહિના એને રેગ્યુલર પાડી આવી, પીરિયડ્સ બરાબર આવ્યા. એના પછી ધ ડિસિઝન ટુ ટ્રાન્સફર એન એમ્બ્રિયો વોઝ ટેકન પ્લેસ, જે થયું હતું અર્લી ધીસ યર. અને આ થયા પછી એને હેલ્ધી હેપી પ્રેગ્નન્સી રહી. મારી અને મારી બેટી અહીંયા આવ્યા જોડી, એમને ખબર પડી તો પછી એ લોકોએ રિસર્ચ કર્યા ડૉક્ટરે, એ લોકોએ પછી કીધું એમ કે મમ્મી તું આપીશ કોથરી, એમ કે તારી તું મને આપે, આ બેટા હું આપીશ તને. આજે અમે બધા બહુ ખુશ છે, કારણ કે બહુ ટાઈમ પછી અમને બેબીનું આગમન થયું છે અમારા ત્યાં અને બહુ આનંદની લાગણી ને બધું સરસ છે અમારે. અને આ હોસ્પિટલમાં ડોક્ટરનો સપોર્ટ છે, ડોક્ટરની ટીમ બધી બહુ સરસ છે. 48 સાલ કી ઉસકી માં હૈ તો પહેલી ભી 48 સાલ કી હૈ ઓર વો ઉનકે પાસ હુઆ ઓર ઇસકે બાદ મે હમને ગર્ભધારણા કરને કે બાદ 18 ઓક્ટોબર 12:12 યાની સુબહ 12:12 કો દશેરે કે દિન ઉસી મે લડકી ને એક લડકી કા જન્મ લિયા, યાની નાની કી ગોદ સે બચ્ચી ભી પેદા હુઈ ઓર બચ્ચી કી બચ્ચી ભી પેદા હુઈ. તો આ વિશેષ રજૂઆતમાં આપણી સાથે આ જ મુદ્દા પર વાત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર મેહુલ દામાણી સાહેબ, જે ગાયનેક છે, અને ડોક્ટર વર્ષાબેન ચૌહાણ, જેઓ ફ્લોરા ફર્ટિલિટી સેન્ટરમાં તબીબ છે. બંનેનું સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં અને આ ખાસ વિશેષ રજૂઆતમાં. નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, થેન્ક યુ. સૌથી પહેલા મેહુલભાઈ આપને એક સવાલ પૂછવા માંગીશ હું કે આ પ્રકારનું જે ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તેની જરૂર કોને કોને રહેતી હોય છે? જ્યારે સ્ત્રીની જે કુખ આપણે કહીએ છીએ, યુટ્રસ કહીએ છીએ, ગર્ભાશય કહીએ છીએ, એ અમુક કિસ્સાઓમાં કુદરતી જ ના બનેલું હોય, જેને અમે લોકો એબસન્ટ યુટ્રસ કહીએ છીએ, અથવા તો ક્યારેક ખૂબ જ નાની સાઇઝનું આપેલું હોય. બીજી વસ્તુ, ક્યારેક ખૂબ જ લોહી વહી જવાને કારણે પ્રેગ્નન્સીમાં, જેમ આપણા કિસ્સામાં મીનાક્ષીબેનને જે કરવું પડેલું કે યુટ્રસ કાઢી નાખવું પડતું હોય છે, કોઈક વખત કેન્સર કે એવી કોઈ ગાંઠને કારણે યુટ્રસ નાની એજમાં કાઢી નાખવું પડતું હોય, તો આવા યુટ્રસ જેમાં સિવિયરલી પ્રોબ્લેમ હોય એવા અથવા તો કાઢી નાખવું પડતું હોય એવા કિસ્સામાં જ આ પ્રકારના યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની જરૂર પડતી હોય છે. અને એનો વૈકલ્પિક ઉપાય આપણે સૌ જાણીએ છીએ, એમ સરોગેટ મધર હોય છે, એટલે જેને સરોગેટ મધર ના સ્વીકાર્ય હોય એના માટે આપણે યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવતી હોય છે.
જી બિલકુલ. વર્ષાબેન, આપની પાસેથી જાણવા માંગીશું, એશિયાનું સૌથી પહેલું આ પ્રકારનું સફળ ઓપરેશન આપણા ત્યાં પાર પાડવામાં આવ્યું છે, ત્યારે મેડિકલ સાયન્સની જો વાત કરવામાં આવે તો આ કેટલી મોટી વાત કહી શકાય? ઓલમોસ્ટ મિરેકલ. જી, અમેઝિંગ. આ એટલું બધું એક્સપેરિમેન્ટલ હતું, સ્ટીલ આ બહુ જ એક્સપેરિમેન્ટલ છે, પણ આપણે જોવા જઈએ તો એ વિચાર જ કેવો લાગે કે કોઈની પાસે કાંઈ જ નથી અને સડનલી જ્યાં એની કોઈ એબિલિટી નથી પ્રેગ્નન્ટ થવાની અને કંઈક આવે છે, કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરીને આપે છે અને ફરીથી એ જ ઉલ્લાસ અને એ જ રીતે પ્રેગ્નન્ટ થઈ શકે છે, ડિલિવર થઈ શકે છે. એ અમેઝિંગ વસ્તુ છે, એ ઓલમોસ્ટ મિરેકલ છે. મને યાદ છે 2014માં સ્વીડનમાં પહેલું બેબી બોય 32 વીક્સે જન્મ્યું હતું અને એમના પેરેન્ટ્સનું નામ આપ્યું અમેઝિંગ. 2017માં જે યુએસમાં આવ્યું એનું મિરેકલ. એટલે આપણે લોકો બી એ સંભાવનાઓ જ કેટલી અમેઝિંગ છે કે કંઈક તમારી પાસે નથી ને કોઈક આવીને તમને જીવનનું સૌથી મોટું સુખ આપીને જાય છે. પણ સ્ટીલ આ બહુ જ એક્સપેરિમેન્ટલ છે. લાઈક આપણે કહીએ કેટલા લોકોને ઇન્ફર્ટિલિટી હોય છે, તો આપણે કહીએ કે ચાલો ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ, વધી રહ્યું છે, 20-30% છે. પણ કેટલા એવા લોકો છે જેમને ખરેખર એક્ચ્યુઅલી યુટ્રાઇન ફેક્ટર એટલે કે ગર્ભાશય પ્રોબ્લેમેટિક છે, ગર્ભાશય જવાબદાર છે ઇન્ફર્ટિલિટી માટે, વૃદ્ધત્વ માટે, તો એવા હાર્ડલી 5-10% લોકો હોય. અને આ એક એક્સટેન્સિવ સર્જરી છે, એટલે બહુ બધી સર્જરી ડોનર પર, રેસિપિયન્ટ પર, એના પછી પણ એ જોવાનું કે રિજેક્શન તો નથી થતું, એના પછી બી જોવાનું કે બાળકનો ગ્રોથ પ્રોપર થાય છે, સી સેક્શનથી જ થાય, એમાં પ્રીટર્મ થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય, બાળક એનઆઈસીયુમાં જવાના ચાન્સીસ પૂરેપૂરા હોય, અને છતાં પણ એકદમ ઇમ્યુનોસપ્રિવ મેડિકેશન અને છતાં પણ પાર પાડવું, અમેઝિંગ વસ્તુ એમ, અમેઝિંગ કહેવાય. બિલકુલ, જ્યારે બધી જ આશાઓ તમારી પૂરી થઈ ગઈ હોય છે ત્યારે આ પ્રકારની જે સર્જરી હોય છે એ તમારી એક તમને એક આશા આપે છે, એક હોપ આપે છે અને જીવનના તમામ સુખ તમને આપતી હોય છે. આ જ્યારે આ સર્જરીની વાત કરવામાં આવે વર્ષાબેન, તો એ શું સફળતાના કેટલા ચાન્સીસ રહેલા છે આ સર્જરીમાં? આપણે અગર ગર્ભાશયમાંથી ધ્યાન થોડું હટાવી અને એક નોર્મલ ટ્રાન્સપ્લાન્ટ આપણે કરીએ, આપણે જાણીએ છીએ મેક્સિમમ ટ્રાન્સપ્લાન્ટ શું થાય છે, કિડની, અને છતાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ આટલું થતું હોય તો પણ રિજેક્શન કેટલા બધા લોકોને થતું હોય છે. તો આ તો જસ્ટ, એ તો વર્ષોથી થાય છે, આ તો જસ્ટ ફ્યુ એક્સપેરિમેન્ટલ થિંગ્સ. આપણે માનીએ છીએ કે ઓલમોસ્ટ 27-28 જેટલા યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટ થયા છે આજ સુધીમાં. સ્વીડનમાં મેક્સિમમ 9 બેબીઝ, યુએસમાં 2 બેબી અને આપણું ફર્સ્ટ બેબી હવે આવ્યું. એટલે એવું નથી કે લોકો ટ્રાય નથી કરી રહ્યા, એ લોકો કરી રહ્યા છે, પણ છેવટે હાથમાં કેટલા બેબી આપણી પાસે આવે છે, તમને એક પ્રોપર રેસિપિયન્ટ અને એક પ્રોપર ડોનર જોવું પડે, પહેલાં તમને એ જ જોવું પડે કે કોણ એને ઓપ્ટ કરી શકે યા કોણ એને આપી શકે. બહુ જ બધા એથિકલ, બહુ જ બધા લીગલ, બહુ જ બધા એના ક્વેશ્ચન્સ છે, આન્સર જેના આપણી પાસે નથી હોતા. છતાંય આપણે માનીએ કે ચલો કોઈ એક માને છે કે ના મને જોવે જ છે, તો બીજો એક માણસ કહે કે તમે અડોપ્શન કેમ નથી કરતા? યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટ જેવું, ગર્ભાશય આખું ટ્રાન્સપ્લાન્ટ કરવા જેવું મોટું સ્ટેપ, જ્યાં એક માણસ નહીં બહુ જ બધા જીવ ઇન્વોલ્વ છે, એ માં, આવનારું બાળક, એ ડોનર, ડોનરની ફેમિલી, કેટલું બધું ઇન્વોલ્વ છે, કેટલું બધું સાયકોસોશિયલ, કેટલું બધું મની, કેટલું બધું રિસ્ક, મેડિકલ રિસ્ક, સર્જિકલ રિસ્ક ઇન્વોલ્વ છે, પણ છતાંય માણસ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે તમે અડોપ્ટ કેમ નથી કરતા? ત્યાં આવું કશું જ ના થાય, પણ ત્યાં એક આપણી પોતાની ફિલિંગ આવે કે ના મને મારું બાયોલોજિકલ ચાઇલ્ડ જોઈએ છે, અને ત્યાં આપણે વિચારીએ કે ઓકે તો એને IVF થ્રુ જવું પડે, એને પોતે હોર્મોનલ ઇન્જેક્શન્સ લેવા પડે, હસબન્ડ સ્પર્મ એગ બધું મિક્સ કરીને એમ્બ્રિયો બનાવીને ટ્રાન્સફર કરવું પડે. તો પહેલું તો એક નોર્મલ IVF આપણને કેટલો પ્રેગ્નન્સી રેટ આપે છે? તો લેટ સપોઝ 50%, 60%, સમટાઇમ્સ 80, પણ એ 100% તો નથી. યાની આપણે આટલું બધું એક્સપેરિમેન્ટલ કરવા છતાં પણ આપણે એવું નથી કે આપણે પહેલું જ ટ્રાન્સફર કરીશું અને આપણે પોઝિટિવ આવીશું. કેટલું સરસ કહેવાય, મીનાક્ષીના કેસમાં ફર્સ્ટ ટ્રાન્સફર વોઝ પોઝિટિવ અને બેબી બોર્ન થયું, પણ લિટરેચર એટલું બધું કહે છે કે તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો એના કેટલા બધા રિજેક્શન થઈ શકે, એકદમ એક્યુટ હાઇપર રિજેક્શન, યાની તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે અને તરત જ રિજેક્ટ થયું. બીજું છે કે થોડા દિવસોમાં થયું, થોડા મહિનામાં થયું. ગર્ભાશય એકદમ લોહી એટલું બધું સપ્લાય એને જોતું હોય છે, વન ઓફ ધ હાઈલી વસ્ક્યુલર ઓર્ગન છે, યાની પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ અગર એનું પ્રોપર નથી પોષણ, નેક્રોસિસ થઈ શકે છે, યાની આપણી આખી પ્રોસિજર છે એ નેગેટિવ થઈ શકે છે, આપણને કંઈ ફાયદો ના થાય એમાં.
એ જ ગર્ભાશય પાછું કામ કરતું ક્યારે થાય છે, પાછું મેન્સિસ ક્યારે આવે છે અને એ જ કેટલું રિસેપ્ટિવ થાય છે, બાળકને પોષવામાં કેટલા કેટલા સ્ટેપ છે, યાની કેવું કેટલું સહેલું છે, અહીંયાથી અહીંયા યુટરસ ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ, આઈવીએફ કરી દઈએ, ટ્રાન્સફર કરી દઈએ અને બેબી આવી જાય, એકચ્યુઅલી એવું નથી. પ્રોફેસર બેનસ્ટ્રોમ જેમણે આ શોધ્યું યર્સ યર્સ એટલે એમણે પોતાનું આખું જીવન એને ડેડિકેટ કર્યું છે. ઘણું બધું એક્સપેરિમેન્ટલ છે આ વસ્તુ, આખું જીવન પણ એક્સપેરિમેન્ટ થતા જ રહેશે કારણ કે ઘણા બધા કેસીસ ફેલ પણ થતા હોય છે. આપણે દાતાની વાત કરી રહ્યા છીએ તો ડોક્ટર મેહુલ આપની પાસેથી જાણવા માંગીશું કે કેવા દાતા આ પ્રકારનું પોતાનું ગર્ભાશય જે છે તે ડોનેટ કરી શકે. એના માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે દાતા પોતે હેલ્ધી હોવા જોઈએ, એમના ઉપર પણ એક મેજર સર્જરી કરવાની છે એટલે એમના પણ બધા મેડિકલ ફિટનેસના ટેસ્ટ અમે લોકો કરતા હોઈએ છીએ. એ ઉપરાંત એમના ગર્ભાશયની હેલ્થ પણ જોવાની હોય છે, ગર્ભાશયની અંદર કોઈ ફાઇબ્રોઇડ કેડિનોમાયોસિસ જેવા મેડિકલ પ્રોબ્લેમ ના હોવા જોઈએ. એ ગર્ભાશયની દિવાલ જે કહીએ છીએ, એન્ડોમેટ્રિયમ ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ, એ પ્રોપર ડેવલપ થતી હોવી જોઈએ. તો આ બધા ફેક્ટર જે મેડિકલ હેલ્થ અને એની યુટરાઇન હેલ્થ એ બંને નોર્મલ હોય અને એ સોશિયલી ફાઇનાન્શિયલી અને મેડિકલી ફિટ હોય એવા જ દાતાનું આપણે યુટરસ લઈ શકતા હોઈએ છીએ. જેવી રીતના કિડનીમાં આપણે મેચ કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે આમાં પણ મેચની કોઈ પ્રોસેસ હોય છે, કોઈ ટેસ્ટ હોય છે ખરા? હા, એટલે એમાં પણ ઘણા બધા મેચિંગ કરવા પડતા હોય છે, એચએલએ મેચિંગ, ઇમ્યુનો મેચિંગ અને બધા બ્લડ ગ્રુપ અને એના મેચિંગ કરીને જ એ માતા જે કંઈ ડોનેટ કરવા માગતી હોય એ આપી શકતી હોય છે. જી, આપે કહ્યું કે એક સ્વસ્થ જે દાતા હોય છે તે જ ગર્ભાશય ડોનેટ કરી શકે છે, પરંતુ જો મીનાક્ષીના કેસની વાત કરવામાં આવે તો મીનાક્ષીબેનને તેમના જ માતાએ પોતાનું ગર્ભાશય ડોનેટ કર્યું છે. માતાની ઉંમર 48 વર્ષની છે. 48 વર્ષની ઉંમર એટલે પ્રેગ્નન્સી માટે આ એજ ખૂબ જ રિસ્કી કહી શકાય. તો શું આ જે કેસ છે આખો એમાં કયા કયા રિસ્ક ફેક્ટર્સ ઇન્વોલ્વ હતા? બેઝિકલી 48 વર્ષની ઉંમરે એ માતામાં પ્રેગ્નન્સી રહે તો એમનું પોતાનું શરીર 48 વર્ષની ઉંમરે સપોર્ટ કરવામાં રિસ્ક હોય છે, પણ એ 48 વર્ષનું યુટરસ જે નોર્મલ મેં કહ્યું એમ આગળ એમ એના બધા યુટરસના અને બધા ટેસ્ટ નોર્મલ હોય તો ચોક્કસ એ યંગ એજમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ અને એ યંગ એજનું બોડી જે છે એને સ્વીકારી લે પરફેક્ટ, તો બાકીની પ્રેગ્નન્સી કમ્પેરેટિવલી ઓછી તકલીફવાળી હોવાના ચાન્સ હોય. કે જે 48 વર્ષની કોઈ બેનમાં તમે ટ્રાન્સપ્લાન્ટ કરો અને 26 વર્ષની બેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરો તો એમાં નેચરલી ફરક રહેવાનો છે. એટલે આ જે કેસ છે હું મારી દ્રષ્ટિએ વિચારું તો પરફેક્ટ કેસ હતો એક, કે માતા અને પુત્રીનું યુઝ્યુઅલી ઘણું બધું મેચિંગ પોસિબલ હોય છે અને બેઝિકલી 48 એટલે એટલી પણ મોટી ઉંમર નથી કે માનો કે 55 વર્ષે 60 વર્ષના બેનનું યુટરસ ડોનેશનમાં લઈએ, એના કરતાં લેસ દેન 50 યરની એજનું ડોનેશનમાં લઈએ તો એ વધારે રિઝનેબલી સારું કહેવાય. તો જ્યારે વાત કરવામાં આવે છે કે આ ડોનર તમને જો હેલ્ધી મળી જાય છે તો તમે એ વસ્તુ જે છે ગર્ભાશય મેચ થઈ જતું હોય છે અને સફળ રીતે તમે એને ટ્રાન્સપ્લાન્ટ એને ટ્રાન્સફર તો કરી શકો છો, પરંતુ ત્યારબાદની જે પ્રોસેસ હોય છે કે માતા અને બાળકનું જે સ્વાસ્થ્ય છે તેને જે પ્રી પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સીનો જે સમયગાળો હોય છે એ દરમિયાનમાં આ પ્રકારના કેસીસમાં શું ખાસ પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ, વર્ષાબેન આપની પાસેથી જાણવા માંગીશું. ઓબ્વિયસલી આ પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં જ ગણવામાં આવે અને દરેક તબક્કો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જ્યાં આપણે એક નોર્મલ માતા કરતાં ડેફિનેટલી આપણે એની વધારે કેર કરવી પડે. પહેલો સ્ટેપ હોય છે કે આપણે પહેલાં તો પોઝિટિવ આવી જઈએ અને પોઝિટિવ આવે ત્યારે પછી પ્રોપર એ ગર્ભાશય કેટલું પોષણ આપી શકે છે પ્રોપર એ લોકોને સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરવું પડે, હોર્મોનલ ટેબ્લેટ્સ ઇન્જેક્શન્સ લેવા પડે તાકી એ ગર્ભનું પ્રોપર પોષણ થાય. રેગ્યુલર એ જોતું રહેવું પડે કે ક્યાંય ગ્રોથનો કંઈ વિકાસ ઓછો તો નથી થઈ રહ્યો, કારણ કે મેં જેવું કહ્યું ગર્ભાશય એ બહુ જ વધારે વસ્ક્યુલર એટલે બહુ જ લોહીવાળું એક ઓર્ગન છે જે બાળકને મેઇનલી એ પોષણ પૂરું પાડતું હોય છે. તો આપણે એ જોવું પડે કે પ્રોપર થઈ રહ્યું છે કે નહીં, કેટલીક દવાઓ આપણે આપી શકીએ છીએ, કેટલીક દવાઓ આપણે નથી આપી શકતા. સાથે સાથે એ પણ જોવું પડે કે માતાની હેલ્થ સારી રહી છે, કારણ કે ઓલરેડી એ બહુ જ બધી દવાઓ ઉપર હોય છે. તો આપણે સાયમલ્ટેનિયસલી માં અને બાળક બંનેનું જે એક નોર્મલ પ્રેગ્નન્સીમાં કરતા હોય છે એના કરતાં અનેક ગુણા વધારે ધ્યાન આપણે રાખવું પડતું હોય છે. અને મોટાભાગે આપણને ખબર છે કે આ સી સેક્શનથી જ થતું હોય છે અને એ આપણે આ ગર્ભાશયને નોર્મલ લેબરનો રિસ્ક ના આપી શકીએ, આપણે એને એટલું સ્ટ્રેન ના આપી શકીએ.
પણ આપણને ખબર છે કે આ જે કેસ છે એમાં પણ એવું જ થયું હતું કે જે મીનાક્ષીબેન હતા તેમને લેબર પેઇન આવ્યું જ નહોતું. આપણે કરી પણ ના શકીએ, આપણે આ યુટરસને આ ગર્ભાશયને સ્ટ્રેન ના આપી શકીએ. અને એટ ધ સેમ ટાઈમ આપણે એ પણ જોવું પડે કે આપણે એટલું જલ્દી પણ સિઝેરિયન ના કરી લઈએ કે બાળક એ અધૂરા વિકાસનું આવે. એટલે ઇટ્સ એ બહુ મોટું ચેલેન્જ છે કે તમે ગમે તેમ કરીને 7-8 મહિના ક્રોસ કરો તાકી બાળક એક હેલ્ધી આવે, અને એટ ધ સેમ ટાઈમ યાની એ જ સમયે પણ જુઓ કે માના હેલ્થને વધારે નુકસાન નથી થતું. એટલે આ એક બહુ જ મોટું ચેલેન્જ છે. બિલકુલ વર્ષાબેન, તો જ્યારે આ પ્રકારની જે ટ્રીટમેન્ટ લેવાની વાત આવતી હોય છે ત્યારે શું આ સામાન્ય માણસો આ ટ્રીટમેન્ટને અફોર્ડ કરી શકે છે ખરા? આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી હું એક વસ્તુ કહું, એક નોર્મલ માણસને જ્યારે ખબર પડે કે એને વૈંધત્વ છે તો એને અગર કહેવામાં આવે કે તમને કંઈક ટ્રીટમેન્ટ શરૂ કરવી પડશે યા તમને આઈવીએફ કે એવું કંઈક કરવું પડશે તો પણ ઘણા બધા લોકો ઘરે પાછા બેસી જાય છે એ વિચારીને કે આ તો મોંઘું છે. કદાચ એની કોસ્ટ કેટલી હોય ખર્ચો, કદાચ 50,000, 1,00,000, 1.5 લાખ, જ્યાં તમને ખબર છે કે મને 50-60% તો મને બાળક રહી જ જશે તો પણ આપણે પાછળ થઈ જતા હોઈએ. ત્યારે જ્યાં આપણને ખબર છે કે એક એવો એક આપણી પાસે વિકલ્પ છે જે આપણને એટલું બધું ટકા નહીં આપે પણ હા આપણને અમુક અંશે બાળક આપી દેશે, પણ ત્યાં આપણી મિનિમમ 3-1 સર્જરી થવાની છે જે નાની નથી બહુ જ મોટી છે, આપણા ખાસા લાખો જવાના છે. આ એકચ્યુઅલી એક એક્સપેરિમેન્ટલ જ છે અત્યારે તો, એટલે એ એટલું ઇઝી નથી. એટલે એક સામાન્ય માણસ બહુ મક્કમ હોય અને જેવું વિચારે, લાઈક આપણું બરોડાનું આ દંપતિ, હેડ્સ ઓફ કહેવાય દંપતિને, એ લોકોએ બધું જ પાર પાડ્યું. આટલું ઇઝી એ લોકો માટે પણ નહોતું. આની આખી તો એકચ્યુઅલી એ લોકો જ કહી શકે કે એ લોકોએ કેટલું સહન કર્યું છે અને કેવી રીતે આગળ વધ્યા છીએ. એ માં જેણે આટલી બધી સર્જરી કરી અને એની પણ મમ્મી જેણે એ વિચાર્યું કે ના હું મારી દીકરીને આપીશ, એ બહુ જ સખત કહેવાય, એ પ્રશંસાને પાત્ર છે. આ એટલું ઇઝી નથી, પણ એ જોવું પડે કે એવા કેટલા કપલ છે, એવી કેટલી સ્ત્રીઓ છે કે એમને કોણ આપશે. સમયના અભાવે આપણે આ ચર્ચાને અત્યારે અહીંયા જ અટકાવવી પડશે, પરંતુ ખૂબ જ ઉત્તમ આ ઉદાહરણ છે કે માતાએ જ પોતાની બાળકીને પોતાની કૂખ આપી અને પોતાની બાળકને એમણે સંતાનનું સુખ પ્રાપ્ત કરાવવામાં ખૂબ જ મદદ કરી હતી. ડૉક્ટર મેહુલ અને ડૉક્ટર વર્ષાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ.